વાત વડોદરાથી મળતા સમાચારની. આજથી પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો થતાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. છેલ્લા એક મહિનામાં વડોદરામાં અનેક ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારમાં આને લઈને દરોડાની કાર્યવાહી પણ હાથ ધરી હતી. પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. પાણીપુરીની સામગ્રીનો મોટો જથ્થો નાશ પણ કરાયો હતો. પાણીપુરીના બટાકા, ચટણી સહિતનો જથ્થો નાશ કરાયો. દરોડાની કાર્યવાહીથી પાણીપુરીના વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે. તો ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો થયો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગ જે છે તે હરકતમાં આવ્યું હતું. અનેક ઠેકાણે દરોડાની કાર્યવાહી આરોગ્ય વિભાગે હાથ ધરી હતી. વિવિધ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને પાણીપુરીનો જે કોઈ સરસામાન હતો તેનો નાશ પણ કરવામાં આવ્યો હતો. તો વડોદરામાં આજથી પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. તો આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આપ જોઈ શકો છો વડોદરાથી આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાણીપુરી બનાવતા તમામ વિક્રેતાઓને ત્યાં પહોંચી હતી આરોગ્ય વિભાગની ટીમ અને આ દરોડાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. ને જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને હવે આ મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવી રહ્યો છે. પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પાણીપુરીના વેચાણ પર. ત્યારબાદ આરોગ્ય તંત્ર જે છે એ એક્શનમાં આવ્યું હતું. આપ દ્રશ્યમાં જોઈ શકો છો એમ આ નવા યાર્ડનો શ્રીનગર વિસ્તાર છે. શ્રીનગર વિસ્તારની અંદર ખાસ કરીને જે પાણીપુરીની ખૂંચા ધરાવતા જે વેપારીઓ છે, જે વિક્રેતાઓ છે, એમની મોટી વસ્તી આવેલી છે અને શહેરની અંદર લગાતાર મેરેથોનની ભાષામાં કહીએ તો મેરેથોનની રીતે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગઈકાલે પણ જે પાણીપુરીના વિક્રેતાઓ હતા એમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આજે પણ એ જ કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે પણ કેટલીક જગ્યાઓ ઉપરથી પાણીપુરીના જે વિક્રેતાઓ છે તેમને ત્યાંથી જે અખાદ્ય પાણી કહી શકાય અથવા બટાકાનો જે માવો કહેવાય એ માવો ઝડપી પાડવામાં આવ્યો હતો, નાશ કરવામાં આવ્યો હતો. આપણી સાથે એક આરોગ્ય વિભાગના અધિકારીઓ છે કે જેઓએ આ સબળ કામગીરી કરી છે તેમની સાથે સીધી વાત કરીશું. સૌથી પહેલાં જે કે ગોહિલ સાહેબ, હું એ વાત કરીશ કે જે રીતે રોગચાળો ફાટી નીકળ્યો આરોગ્ય વિભાગમાં પ્રતિબંધ છે પાણીપુરી આસી શહેરમાં નહીં મળે, શું કામગીરી કરી છે આરોગ્ય વિભાગે? હાલમાં જે ઘણા વખતે જે રોગચાળો ચાલી રહ્યો છે તેમાં ખાસ કરીને જે પાણીજન્ય રોગચાળો હોવાના કારણે જે પાણીપુરીનું પાણી પણ એ કદાચ કોન્ટામિનેશન રોગચાળો પ્રસરે નહીં, એટલે આપણે અગમચેતીના પગલારૂપે આપણે ખાસ કરીને જે વડોદરા શહેરમાં જે પાણીપુરી બનાવે છે તે હાલમાં સવારના સામે ત્યાં જે સ્થળે બનાવે છે તે તરફ આપણે જે પાણીપુરી છે, જે ચણા બના જે પણ હોય છે તે લોમટે નાશ કરે છે. અને હમણાં હાલમાં જ્યાં સુધી રોગચાળો ચાલે છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારે પાણીપુરી વેચવાનું નહીં ત્યાં સુધી અમે પાણીપુરી હમણાં બંધ કરાવી છે. ચોક્કસથી સાહેબ, એક મહત્વનો સવાલ એ પણ છે કે રોગચાળાને અને પાણીપુરી એટલે પાણીજન્ય રોગચાળો જે છે એને લઈને 100% આ કામગીરી આરોગ્યની આવકારદાયક છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોની અંદર ફાસ્ટફૂડના પણ ઝોન આવેલા છે, પીઝા બર્ગર સહિત અનેક વસ્તુઓ વેચાય છે. શું આના સામે આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરશે? હા, એ અમારે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ અનવાય જે આપણે નિયમ મુજબ જે જુદા જુદા વિસ્તારમાં જે ફૂડ સેફ્ટી વગેરે હોય છે એ લોકો કાયદા મુજબ કામ કરતા જ હોય છે. પણ આ ખાસ કરીને રોગચાળો જે પ્રસરે નહીં તેના માટે અને પાણીજન્ય રોગોને જે આ પાણીપુરીમાં જે પાણી વપરાય છે એ હાઇજેનિક કન્ડિશન ના હોવાના કારણે જે ઝાડા ઉલટીના કેસ થાય છે એને ખાસ રોકવા માટેની આ એક અમારી મુહિમ હાથ ધરવામાં આવેલ છે.